સ્માર્ટ સુરત પ્રોપર્ટી ફેસ્ટ 2022 આયોજન ક્રેડાઈ સુરત દ્વારા 16મી થી સુરતમાં નિર્માણધીન રહેઠાણક કમર્શિયલ ઔદ્યોગિક પ્રોજેક્ટ હેઠળ માહિતી એક જ જગ્યાએ મળી રહે તે હેતુથી કરવામાં આવ્યું હતું। केंद्रीय राज्य मंत्री दर्शना जरदोश द्वारा फेस्ट नु उद्घाटन करवामां आव्युं हतुं। आ प्रसंगे राज्य ना केबिनेट मंत्रीओ पूर्णेश मोदी, विनु मोरडिया, मेयर हेमाली बेन बोघावला सहित धारासभ्यो अने महानगरपालिकाना पदाधिकारीओ उपस्थित रह्या हता। प्रोपर्टी फेस्ट मां 200 थी वधु प्रोजेक्ट्स खुल्ला मूकवामां आव्या हता। આયોજકોએ દાવો કર્યો હતો કે ફેસ્ટને પહેલા દિવસથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને 3 દિવસમાં 85,000થી વધુ લોકોએ ફેસ્ટની મુલાકાત લીધી હતી। ફેસ્ટને અંતિમ દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચ્યા હતા, સાથે જ રાત્રે એવોર્ડ સમારોહ અને મેગા ડ્રો આયોજન કરવામાં આવ્યું હતું। ધવલ બાવળિયા, આજે સુરતમાં જે ક્રેડાઈ ગ્રુપ દ્વારા જે આયોજન થયું છે, તેજીના ટકોરા, એ આજનો આ બદલાતો સમય, પ્રાથમિક જીવન જરૂરિયાતની આ પરિવર્તન લાવવાની આ એક ભૂમિકા છે। માનવીની મૂળભૂત જરૂરિયાતો હોય છે રોટી, કપડાં અને મકાન, પણ ફેરફાર થયા છે। દરેક વ્યક્તિનું પોતાનું એક ઘરનું ઘર હોય, ભલે નાનકડું હોય પણ સુવિધા સજ્જ હોય તેવું સ્વપ્ન રહ્યું છે। આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના એ સૌને ઘરનું ઘર મળી રહે તેવા આયોજનબદ્ધ પગલાં એમણે લીધા છે, પણ સુરક્ષિત અને હૂંફાળા આ સુવિધામય ઘરની પ્રાપ્તિ માટે શહેરના નાગરિકોએ એક જ સ્થળે એ બધી જ પ્રકારની એમને વ્યવસ્થા પૂરી માહિતી મળી રહે, એ કોમર્શિયલ હોય, ઔદ્યોગિક એકમો હોય, રેસિડેન્શિયલ એકમ હોય, ઘરથી દૂર એક ઘર હોય, એ સ્વપ્નનું ઘર કઈ રીતના સાકાર થઈ શકે, કેવા બેઝમેન્ટ સાથે હોય છે, એ બધી જ વસ્તુ આજે સુરતના આ સ્માર્ટ પ્રોપર્ટી ફેસ્ટના આ આયોજનમાં ખૂબ જ સારું એવું આયોજન છે અને ઘણા બધા યુવાનોને એક નવી તક મળશે, આયોજનકર્તાઓને એક પ્રોત્સાહન પૂરું પડશે એવું આયોજન આજે ક્રેડાઈ ગ્રુપ દ્વારા જ્યારે સુરતના આંગણે જ્યારે કરવામાં આવ્યું છે, તો ઘણા બધા લોકોને આ આયોજન જોઈ, આ સ્માર્ટ ફેસ્ટ જોઈને એ ખૂબ સારી એવી અનુભૂતિ થઈ છે આજના દિવસે।